નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માં આપણે કેમેસ્ટ્રીનો પાઠ 4 અભ્યાસ કરી રહ્યા છીએ. પાઠ 4માં કાર્બન અને તેના સંયોજનોમાં છેલ્લા લેક્ચરમાં કાર્બન હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ આપણે એક બંધ, દ્વિબંધ અને ત્રિબંધને આધારે કર્યું હતું. જો એક બંધ બનાવે તો તે સંતૃપ્ત હાઇડ્રોકાર્બન છે, તે આલ્કેન શ્રેણીમાં મૂકવામાં આવે છે. અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુઓ દ્વિબંધ અથવા ત્રિબંધની રચના કરશે. જો દ્વિબંધની રચના કરે તો તેને આલ્કીન શ્રેણીમાં મૂકવામાં આવે છે, અને જો ત્રિબંધની રચના કરે તો તેને આલ્કાઇન શ્રેણીમાં મૂકવામાં આવે છે. વળી આપણે જોયું કે સંતૃપ્ત સંયોજનોના આલ્કેન શ્રેણીનું સામાન્ય સૂત્ર છે CnH2n+2, જ્યારે આલ્કીન સંયોજનોનું આલ્કીન શ્રેણીનું સૂત્ર છે CnH2n, અને આલ્કાઇન શ્રેણીનું સૂત્ર છે CnH2n-2. આજે આપણે લઈએ હાઇડ્રોકાર્બન સંયોજનોમાં કાર્બન પરમાણુની ગોઠવણીના આધારે તેનું વર્ગીકરણ. કાર્બન પરમાણુની ગોઠવણીને આધારે તેને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. કાર્બનની ગોઠવણીના આધારે તેને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. પહેલું છે સરળ શૃંખલાવાળા, બીજું છે શાખીય શૃંખલાવાળા, અને ત્રીજું છે ચક્રીય રચનાવાળા. ચક્રીય રચનાવાળા આમ એને 3 ભાગમાં વહેંચવામાં આવે છે. જો કાર્બન કાર્બન પરમાણુઓ આવી રીતે એકબીજા સાથે લાંબી સાંકળ બનાવશે તો તેને સરળ શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન સંયોજનો કહેવામાં આવે છે. તેમાં નામના પ્રત્યયની આગળ એન લખવામાં આવે છે. નામની આગળ પૂર્વક એન મૂકવામાં આવે છે. પૂર્વક એન મૂકવામાં આવે છે. એન એટલે નોર્મલ, એન એટલે નોર્મલ. બીજું છે શાખીય શૃંખલાવાળા સંયોજનોમાં કાર્બન કાર્બન પરમાણુઓ આવી રીતે સરળ રચના ધરાવતા એકાદી શાખામાં એનું રચનાનું નિરૂપણ થયેલું હોય. એમાં નામના અંતે આપણે નામના આગળના ભાગમાં પૂર્વક તરીકે આઈસો મૂકીશું, આઈસો. અને ત્રીજું છે વલય ચક્રિય રચના ધરાવતા સંયોજનો, એમાં કાર્બન કાર્બન પરમાણુઓ આવી રીતે આખું ચક્ર બનાવશે. અને આના નામના અંતે સાયક્લો લખવામાં આવે છે, એનો પૂર્વક છે સાયક્લો. આપણે રચના જોઈએ પહેલી. દાખલા તરીકે સરળ શૃંખલાવાળા સંયોજનો જોઈએ. સરળ શૃંખલાવાળા સંયોજનમાં મીઠે નામે પહેલું છે સરળ શૃંખલા. પ્રોપેનિલ C3H8, પ્રોપેનનું અણુસૂત્ર છે C3H8. કાર્બનના 3 અણુ છે, કાર્બન કાર્બન અને કાર્બન, આવી રીતે એનો પહેલો તબક્કો હોય. હવે કાર્બનની 4 સંયોજકતામાં એક સંયોજકતા તેને કાર્બન સાથે પૂર્ણ કરી છે. આ કાર્બનને 4 સંયોજકતા હોય, આ કાર્બનની 4 સંયોજકતા હોય, આ કાર્બનની 4 સંયોજકતા હોય, અને 4 સંયોજકતા તે હાઇડ્રોજનના પરમાણુ વડે પૂરી કરે છે. હાઇડ્રોજનનો 1 પરમાણુ, 2 પરમાણુ, 3, 4, 5, 6, 7, 8, આવી રીતે 8 પરમાણુ એના ગોઠવાયેલા હોય છે. આને કહેવામાં આવે છે નોર્મલ પ્રોપેન. આને કહેવામાં આવે એ આ પૂર્વક કેમ મૂકવામાં આવે, આ નોર્મલ પ્રોપેન છે. પહેલું ઉદાહરણ છે નોર્મલ પ્રોપેન. બીજું જોઈએ આપણે પેન્ટેનનું જોઈએ તો પેન્ટેનમાં પે
પેન્ટેન નું અણુસૂત્ર છે C5 અને H12 C5H12 તો આમાં પણ આપણે આવી રીતે જ રચના કરી શકીએ C5 દોરવાના અને અહીં આજુબાજુ 12 હાઇડ્રોજનના પરમાણુ ગોઠવી દેવાના એવી રીતે બ્યુટેન લઈએ બ્યુટેનમાં મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેનમાં 4 અને H10 તેમાં આપણે 4 કાર્બનના પરમાણુ દોરવાના અને આજુબાજુ બીજા 10 ગોઠવી દેવાના હેક્ઝેન લઈએ હેક્ઝેનમાં કાર્બન 6 હોય અને હાઇડ્રોજન 14 હોય આ બધાની રચના તમે આ રીતે કરી શકો દાખલા તરીકે આપણે હેક્ઝેનને દર્શાવીએ તો C6 છે 4, 5 અને 6 તો કાર્બનની 3-3 સંયોજકતા આવી રીતે પૂરી થશે બીજી આની 2 સંયોજકતા બાકી છે આની 3 સંયોજકતા બાકી છે હાઇડ્રોજનના પરમાણુ આજુબાજુ ગોઠવાઈ જશે અહીંયા છે હાઇડ્રોજન હાઇડ્રોજન 2, 3, 4, 5, 6, 7, 8, 9, 11, 12, 13, 14 તો આવી રીતે આ છે નોર્મલ હેક્ઝેન બ્યુટેન પણ તમે દોરી શકો તો આ બધા છે સરળ શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન સંયોજનો હવે આપણે જોઈએ શાખાવાળા બીજું છે શાખીય શૃંખલાવાળા દાખલા તરીકે શાખીય શૃંખલાવાળામાં આપણે પહેલું બ્યુટેન લેવું હોય પહેલું આપણે બ્યુટેન લેવું હોય શાખીય શૃંખલા બીજું બ્યુટેન લઈએ બ્યુટેન અણુ સૂત્ર છે C4 H10 બ્યુટેન નો અણુસૂત્ર છે C4H10 આમાં બે શક્યતા રહેલી છે પહેલી શક્યતા છે કે કાર્બન કાર્બન વચ્ચે આવી રીતે સરળ શૃંખલા હશે અથવા બીજું છે કાર્બન કાર્બન પરમાણુ 3 સીધા હશે અને 1 અહીંયા શાખા જોવા મળશે એકની શાખા જોવા મળશે અને હવે આજુબાજુ 10 હાઇડ્રોજન ગોઠવવાના છે તો આ ગોઠવશું તો આ નોર્મલ છે અને બીજી એક શક્યતા છે કે કાર્બન કાર્બનના પરમાણુઓ 3 સીધા છે 2 સીધે સીધા ગોઠવાયેલા છે અને 2 કાર્બનના પરમાણુ આવી રીતે ગોઠવાયેલા છે આમ એ થાય શાખા નીકળે એક જ કાર્બનમાંથી 2 શાખા નીકળે આની બે જે સંયોજકતા બાકી છે એક થઈ ગઈ છે એક કાર્બન સાથે કાર્બનનો બીજો બંધ બની ગયો છે એટલે એક બંધ બની ગયો છે આ 3, 2, 3 અને 4 આ 4 પૂરા થઈ ગયા આની વાત કરીએ આ કાર્બનની તો 1, 2, 3 અને અહીં આવશે એનો 4 આ કાર્બનની વાત કરીએ તો 1, 2, 3 અને 4 1, 2, 3 અને 4 આવી રીતે પણ ગોઠવાઈ શાખામાં અને આવી રીતે પણ શાખામાં ગોઠવાઈ શકે છે આને કહેવામાં આવે આઇસોબ્યુટેન આને કહેવામાં આવે આઇસોબ્યુટેન બીજું આપણે સૂત્ર લઈએ બાકીની એની સંયોજકતા હાઇડ્રોજન વડે પૂર્ણ થઈ જતી હોય છે હવે લઈએ હેક્ઝેનનું લઈએ હેક્ઝેનમાં 6 કાર્બન પરમાણુ હોય અને હાઇડ્રોજનના પરમાણુ 14 હોય હેક્ઝેન લઈએ હેક્ઝેનનું અણુસૂત્ર છે C6H14 એમાં ઘણી બધી શક્યતાઓ રહેલી છે શાખીમાં આવી રીતે 6 કાર્બન પરમાણુ ગોઠવાયેલા હોય 3, 4, 5 અને 6 અહીંયા શાખા હોય પહેલી શક્યતા આ છે બીજી શક્યતા છે 1, 2, 3, 4,
चार पांच छ आवी रीते गोठवाया हो। त्रीजी शक्यता छे, त्रीजी शक्यता छे त्रण कार्बन परमाणु लाइन में गोठवाया हो, चार कार्बन परमाणु अने पांचो ने छठो अहींया। चौथी शक्यता छे त्रण कार्बन परमाणु चार कार्बन परमाणु अने एक ऊपर अहींया ऊपर अने नीचे बंने जगह शाखा हो। आ एक बे त्रण अने बाकीनी संयोजकता ते हाइड्रोजन वडे पूर्ण करशे, बाकीनी संयोजकता ते हाइड्रोजन वडे पूर्ण करशे, बाकी रहेली संयोजकता ते हाइड्रोजन वडे भरपाई करीने नीचे प्रमाणे बंध बनाशे एच 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 एच। આમ હાઇડ્રોજનના એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ પરમાણુઓ ગોઠવાઈ જાય છે। અને બીજી રીતે પણ આપણે લખી શકીએ, આમ ના લખવું હોય તો આ સી એચ થ્રી છે, સી એચ થ્રી, આમાં છે સી એચ ટુ, સી એચ ટુ, આમાં છે સી એચ ટુ, સી એચ ટુ, આમાં છે સી ડબલ ટુ, સી આમાં સી એચ એટલે સી એચ, અને પછી નીચે છે સી એચ ટુ તો નીચે લખવાનું સી એચ થ્રી, થ્રી છે સી એચ થ્રી, અને અહીંયા છે પાછું છેલ્લે છે સી એચ। જો ફરીથી આપણે કરીએ ને, પહેલી શક્યતા છે છ કાર્બનના પરમાણુ છે, પાંચ સીધા છે ને એક અહીં નીચે છે, અને ચૌદ હાઇડ્રોજન છે, બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર અને ચૌદ આવું છે। આમે લખી શકીએ આપણે, અને એનું સૂત્ર સ્વરૂપે લખવું હોય તો સી એચ થ્રી, સી એચ થ્રી, સી એચ ટુ, સી એચ ટુ, પછી છે સી એચ, પછી છે નીચે સી એચ થ્રી, અને હજુ એક સી એચ થ્રી છે આની જોડે, આવી રીતે આપણે લખી શકીએ, આમ પણ લખી શકીએ અને આમ પણ લખી શકીએ। આ છે એક્ઝેનનું શૃંખલાવાળું સ્વરૂપ, બીજી રચના છે એક્ઝેનનું શૃંખલાવાળું સ્વરૂપ। હજુ આમાં બીજી શક્યતા પણ રહેલી છે, જો આપણે આ કાર્બનને બે હાઇડ્રોજન પરમાણુ વડે એની સંયોજકતા સંતોષી દઈએ, અહીંયા કાર્બનને રાખીએ તોય ચાલે, અને અહીંથી એક કાર્બન કાઢીને અહીં ઉપર લખી દઈએ તોય ચાલે। ટોટલ કાર્બન છ થવા જોઈએ, એક બે ત્રણ ચાર પાંચ અને છ, અને બાકીની સંયોજકતા તે હાઇડ્રોજનથી પૂરી થશે। આવી રીતે હોય ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ, આને તમે અણુસૂત્ર સ્વરૂપમાં લખી શકો સી એચ થ્રી, આનું જૂથું છે સી એચ થ્રી, પછી બોન્ડ છે બંધ છે, આને વાત કરીએ તો સી એચ ટુ, આની વાત કરીએ તો સી, અને ઉપર અને નીચે સી એચ થ્રી, સી એચ થ્રી, અને આ બાજુ પણ સી એચ થ્રી। તો આ બધી છે શાખીય શૃંખલાવાળી રચના। હવે આપણે કહીએ ચક્રીય રચના વાળા સંયોજનો, ચક્રીય રચના કહીએ, દાખલા તરીકે એમાં હેક્ઝેનને આપણે લઈએ, હેક્ઝેન
સીઝેનું અણુસૂત્ર છે C6H14. તો આમાં કાર્બનની ચક્રીય રચના થઈ ગઈ હશે, કાર્બન આમ ચક્રમાં ગોઠવાયેલા હશે, ચક્ર કરશે, રિંગ બનાવશે, વલય બનાવશે અને બાકીની સંયોજન તરીકે હાઇડ્રોજનથી પૂરી કરશે. આ બાકીની સંયોજન તરીકે હાઇડ્રોજન વડે પૂર્ણ કરો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 પોતાનું ચક્ર પૂરું કરશે. એ ઉપરાંત આપણે સાયક્લોપેન્ટેનની વાત કરીએ તો પેન્ટેનમાં સાયક્લોપેન્ટેનમાં 5 કાર્બનના પરમાણુ છે. 1 2 3 4 5 આ સાયક્લોપેન્ટેન છે અને બાકીની સંયોજકતા તે હાઇડ્રોજન વડે પૂર્ણ કરશે. પછી લઈએ બેન્ઝેનનું બિંદુ ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ. બેન્ઝેનનું ઇલેક્ટ્રોન બિંદુ બંધારણ કેવું હોય? બેન્ઝીન કેટલા કાર્બન ધરાવે છે? તો 6 કાર્બન અને 6 હાઇડ્રોજન ધરાવે છે. બેન્ઝીનમાં 6 કાર્બન અને 6 હાઇડ્રોજન. બેન્ઝીનનું અણુસૂત્ર છે C6H6. બેન્ઝીનમાં 6 કાર્બનના પરમાણુઓમાં અમુક જગ્યાએ દ્વિબંધ જોવા મળશે. 1 2 3 4 5 અને 6 એમાં અહીંયા દ્વિબંધ હશે, અહીંયા દ્વિબંધ હશે અને અહીંયા દ્વિબંધ હશે. આ બેન્ઝીનનું સૂત્ર છે અને બાકીની સંયોજકતા તે હાઇડ્રોજન વડે પૂર્ણ કરશે. બાકીમાં બધી જગ્યાએ એક એક હાઇડ્રોજનનો પરમાણુ ગોઠવાયેલો હોય. અહીંયા એક હાઇડ્રોજનનો પરમાણુ ગોઠવાયેલો હોય. 3 4 5 અને 6 આનું બિંદુ નિરૂપણ, ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ જોઈએ. બેન્ઝીનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ, એમાં કાર્બનના 6 પરમાણુઓ છે. આ 1 કાર્બનનો પરમાણુ, પછી અહીંયા એની જોડે અહીંયા બીજો કાર્બનનો પરમાણુ, એની જોડે અહીંયા ત્રીજો, 3 4 અને 5 અને આ 6. આ બધા કાર્બન છે. 1 2 3 4 5 અને 6 અને 6 કાર્બન સાથે 1 હાઇડ્રોજન જોડાયેલો છે. અહીંયા હાઇડ્રોજન 1 છે, 1 અહીંયા છે, 4 5 અને 6 આ બધા હાઇડ્રોજન છે. એમાં અમુક જગ્યાએ ડબલ બોન્ડ છે તો અહીંયા ઇલેક્ટ્રોનની 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. પછી અહીંયા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. પાછું અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. અહીંયા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. અહીંયા 2 ઇલેક્ટ્રોનની ભાગીદારી થશે. અને અહીંયા 1 ઇલેક્ટ્રોનની ભાગીદારી. અને આમાં 1 1 મૂકશે. આવી રીતે તેનું બિંદુ નિરૂપણ પૂરું થયેલું હોય છે. તો આજે આપણે જોયું કાર્બન પરમાણુની ગોઠવણીના આધારે હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ. તેના સરળ શૃંખલાવાળા કાર્બન સંયોજનો, શાખીય શૃંખલાવાળા હાઇડ્રોકાર્બન સંયોજનો અને ચક્રીય રચનાવાળા. એ ઉપરાંત હેક્સેનનું બિંદુ નિરૂપણ જોયું, આપણે અભ્યાસ કર્યો. આ રીતે તમારા આજે હોમવર્કમાં આ 3 પ્રકારનું વર્ગીકરણ લખવાનું રહેશે. નમસ્કાર.